સંપ્રતિ મહારાજાએ સુવસ્તી સુરીને પૂછ્યું કે દિવાળી જૈન અજૈન બધે જ મનાવાય, કારણ શું? અને એમાંથી આપણે દીપાવલી કા કલ્પ મળે. શ્રેણીક મહારાજાએ ગૌતમ સ્વામીને પૂછ્યું કે આ નૌપદની આરાધનાનો આટલો બધો મહિમા શા માટે? અને એમાંથી આપણને શ્રીપાળ અને મહિલાની શક્તિ મળે. એ જ રીતના કૃષ્ણ મહારાજાને વંદન કરી, નિમનાથને વંદન કરીને કૃષ્ણ મહારાજાએ ભગવાનને પૂછ્યું, ભગવાન કોઈ એવો શોર્ટકટ આપો, જો આપણે જેમ શોર્ટકટ માંગીએ છીએ ને એમ કૃષ્ણએ પણ શોર્ટકટ માંગ્યો. આ શોર્ટકટ માં આવ્યા કે લોંગકટ માં આવ્યા? શોર્ટકટ માં આવ્યા. કોઈ શોર્ટકટ ની લીધો ને લોંગકટ ની લીધો, સીધો સ્ટ્રેટ કટ તો બરાબર. કેટલા કીધા એનાથી ઓછા કિલોમીટર હતા કે વધારે? એક વાર તો ધન્યવાદ આપો. કોઈ કેવાની આવ્યું, વધારે આવ્યો ને તો સવારથી આવતા જાય, ભાવસી કે પોતરાઓ, ભાવસી પોતરાઓ, બોલે કયો અઢારે હલાવો, અને બોલે કીધા ને ચૌદે હલાડ્યા, બે માઇનસ હુઆ થોડા પાડે બે પ્લસ મેં જમા રહ્યા, કોઈ કેવા ધન્યવાદ દેવા નહીં ભાવસી. આપણને આ ભવ ભ્રમણમાં શોર્ટકટ નથી જોઈતો, આપણને તીર્થયાત્રામાં શોર્ટકટ જોઈએ. એ કૃષ્ણ મહારાજા હતા, એને યાત્રાના શોર્ટકટ નતા જોઈતા, એને આ સંસાર યાત્રામાં શોર્ટકટ જોઈતો. વંદન કરી પ્રભુને પૂછ્યું, ભગવત કોઈ એવો દિવસ છે કે જેમાં આરાધના કરીએ એના કરતા પુણ્ય વધારે મળે? જે દિવસે આરાધના કરીએ અને પાપ રોજ કરતા વધારે ખપે? અને એ વખતે ભગવાને સરસ જવાબ આપ્યો, કૃષ્ણ આ 360 દિવસમાં એક જ દિવસ એવો છે કે જે દિવસે તમે જે પણ ધર્મ કરો સીધું દોડશો. કયો? ભગવાને જવાબ આપ્યો, મોક્ષર સુદ અભિયાન. કારણ આજના દિવસે પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવીરના ટોટલ 90 પરમાત્માના 150 કલ્યાણ. આપણી આ 24ની અપેક્ષાએ વિચારીએ તો અરનાથ ભગવાન એમનું આજે કયું કલ્યાણ? દીક્ષા. નમીનાથ ભગવાન એમનું આજે કયું કલ્યાણ? કેવળ જ્ઞાન. અને ભોયણીના મલ્લીનાથ ભગવાન એમનું જન્મ, એમની દીક્ષા અને કેવળ જ્ઞાન. આમ પાંચ કલ્યાણ આ 24ના. આવી રીતના પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેના જો કલ્યાણકો કરવામાં આવે તો ટોટલ ભરતના 50, ઐરાવતના 50, મહાવિદેના 50 એમ 150 કલ્યાણક થાય. આજના દિવસે કરેલી એક આરાધના 150 ગણો લાભ અપાવે છે, આવું પ્રભુએ કીધું. અને પ્રભુએ સુરત શેઠની કથા કરી, સમય નથી એટલે કથા નહીં કરીએ, પણ આ દિવસ એવો પવિત્ર દિવસ છે. યોગાનુયોગ સંઘમાં આવી ગયો, છરી પડતા સંઘમાં આજે તમે જો ના હોત તો આજે ઉપવાસ કરત ખરા? કેટલાય ઉપવાસ કર્યો, આંગળી ઊંચી કરો. બહુ સરસ, 150 જણાએ આજે ઉપવાસ કર્યો, રેકોર્ડ એમ બોલે છે. 150 જણાએ આજે ઉપવાસ, 150 કલ્યાણક અને 150 ઉપવાસ. ઓકે, સોરી, ઉપવાસ 150 નહીં, આંબેલ 150 છે. આંબેલ કેટલા એ કર્યા? 175, પોણા 200 આંબેલ. એકાશના કેટલા રહે છે? આયે 150 લગભગ છે. પૌષક કેટલા રહે છે? ભાઈઓમાં 2 અને લેડીઝમાં 45, અબાઉટ 47 પુણ્યાત્માઓ આજે પૌષક. કોઈએ એકાશના કર્યા, કોઈએ આંબેલ કર્યા, કોઈએ ઉપવાસ કર્યા. ભાઈ આજે જેણે ઉપવાસ કર્યો એને એટલું જ કહેવાનું કે તમે જો આલોચના લેતા હો અને તમને ઉપવાસ આવ્યા હોય તો એમ નહીં સમજતા કે આજે બધા ઉપવાસ એકી હાથે. આ ભાવની વાત છે, તમને જે આલોચનામાં આવ્યા હોય તો તમારે પૂરા કરવાના છે. ભાવ પ્રભાવની વાત છે કે આજના દિવસનો પવિત્ર દિવસ એવો છે. જેમ ગિરિરાજ ઉપર જાઓ
અને તમારા ભાવ ઉચકાય છે. રોજના દેરાસરમાં જાપ અને ગિરિરાજમાં જાઓ, બે ભાવમાં ફરક પડે કે નથી પડતો? અરે ગિરિરાજ છોડો, અત્યારે રોજ રોજ નવા નવા તીર્થો કરીએ છીએ. ગઈકાલે રાતે જ હતા પરમ દિવસે કોઈની, અને આજે ક્યાં છીએ? શંકરપુર. રોજ રોજ પ્રભુની ભક્તિ કરતા ભાવ ભક્તિ થાય છે કે નથી થતી? અરે એમ કરતા કરતા કાલે ટુવટ પરમે કુવાર, અને એ પછી પછી આવી ત્રણ દિવસમાં તો શું આવી જવાનું? શંખેશ્વર. આપણે આજ સુધી પૂછતા હતા કે ભાઈ ભોઈને કેટલું રહ્યું, તો આપણને કહેતા હતા ઓ રહ્યું. તમે એમ પૂછો શંખેશ્વર કતરું હે, તો મને કા કહે? હવે શંખેશ્વર તો આ દેખાય છે. કાલે ટુવડ અને પરમ દિવસે કુવાર જ જશું ને, ત્યાં તો આપણે શંખેશ્વર તીર્થના વધામણા કરવાના છે, અને બીજા દિવસે શંખેશ્વર પહોંચવાનું છે. આવો આવો મહિમા બનતો આજનો દિવસ છે. આ દિવસના દેવ વંદન પાંચે પાંચ પરમાત્માના કરવાના છે. વિધિપૂર્વક શરૂ થાય છે દેવ વંદન.